એટલે મને હલકામાં લીધો છે. બોલીને શું કરી લીધું? મકાન ગયું, માં ગઈ, ભાઈ ગયો. ગયું એટલે મેં આપી દીધું છે બધું. તો બેવકૂફી કરી છે ને, કોણ માણસ આવું કરી શકે? આદિ, સાચું કહું છું, આપણે અલગ ના થઈએ તો જો ને, એમાં પણ તો નુકસાન જ છે ને. એકલા થશું તો મકાન જશે, બા જશે, કામ કરવાવાળી દામિની જશે. સારું છે ને, શાંતિ તો મળશે. આપણે બંને એકલા રહેશું તો એકદમ શાંતિ, કઈ ખટપટ નહીં. આગળના કામ તો સારી રીતે કરી શકીશ, તને કોઈ રોકટોક નહીં કરે. આરામથી આખો દિવસ કાંઈ આપણા બંનેનું કામ એટલું બધું નહીં હોય, એટલે તું આરામથી બધા આજુબાજુવાળા સાથે બેસી શકીશ, વાત કરી શકીશ. અને છેલ્લે હા, તારા ગરબા તો ચાલુ જ હોય છે ને, એકલી ગરબા પણ રમી શકીશ. 24 કલાક ગરબા રમીશ ને તો પાગલ થઈ જઈશ. અરે માણસ તો જોઈએ ને ઘરમાં વાત કરવા માટે, એટલીસ્ટ ઝઘડો કરવા માટે પણ માણસની જરૂર પડે. ઝઘડો શું કામ કરવો છે? આ તારું મગજ એમાં જ ખરાબ થઈ ગયું છે? હા પહેલા તું આવી નહોતી, જ્યારથી આ બધા છે ને હા મળીને તારી ઉપર હા ખીજ ઉતારતા હતા ને, ત્યારથી તારું મગજ સાવ ખરાબ થઈ ગયું છે. અને નકરો તું ગુસ્સો જ કરે છે બધા સાથે, વડકા નાખવા, ગુસ્સો કરવો, બાધવું, ઝઘડવું, અને છેલ્લે નામ કોનું આવે? તારું. અને હવે હું એ બિલકુલ સહન નહીં કરું જ્યાં મારી પત્નીનું નામ આવતું હોય, એ પણ વગર વાંકે. એટલા માટે જ મેં નક્કી કરી લીધું આ મકાનમાં છે શું. હા અરે આવું બીજું મકાન કરી નાખશું. થોડા વર્ષો લાગશે એ જ ને, 10 વર્ષ 15 વર્ષ, વધીને 20 વર્ષ, ત્યાં સુધીમાં તો મકાન ઘરનું થઈ જ જશે ને. નાનો ભાઈ થઈને મારી સામે બોલે છે ગમે તેમ, અને એ પણ નાની બહુ જોતા હતા એમ. આજે આવું બન્યું છે, કાલે ખબર નહીં શું થશે. અને મમ્મી એક શબ્દ ન બોલ્યા અત્યાર સુધી. મમ્મીનું માન રાખ્યું છે, એ બધાને લીધે હું તને ખીજાતો હતો. પણ મમ્મી અત્યારે જોયું અમારા બંને વચ્ચે ઝઘડો થયો તો મમ્મી એક શબ્દ ન બોલ્યા. બોલું હવે હું? કઈ શું બોલવું છે તારે? કઈ બાકી નથી રહ્યું હવે બોલવા જેવું. અરે નાનો ભાઈ સામે બોલ્યો તો દેખાયું, તમે મમ્મી સામે આટલું બોલ્યા એ ન દેખાયું. હા તો હું તો બોલે જ ને, સાચું બોલતો હતો, એમાં ખોટું શું કીધું મેં? જો તમે મારી વાત માનો પ્લીઝ. તારી વાત અત્યારે બિલકુલ નહીં માનું. માની પડશે. માનાય જ નહીં. તો હું તમને છોડીને જતી રહીશ. હા તો જતી રહે ને, હું એકલો રૂમ રાખીને રહીશ. તને શું લાગે છે? મારે કોઈની જરૂર નથી. હા નોખો થયો એટલે થયો, હવે નહીં રહો એટલે નહીં જ રહો. પણ ના પાડું છું તો સમજાતું નથી? નથી સમજાતું. જો આદિ, પણ મારી વાત તો, પણ મારી, હા બહારથી રિક્ષા મળી જશે, તું નીકળ ફટાફટ જા. આ પ્લાનમાં થોડો ચેન્જ છે, પૂછતા નહીં, હું કહી દઉં છું. હા હું છે ને એકલો રહેવાનો છું, એ પણ રૂમ રાખીને. અને હા એના પિયર જાય છે, કારણ કે અમે પણ સાથે નહીં રહી શકીએ. ઠીક છે? ના અમને કોઈ વાંધો નથી, જઈ શકો છો. હું જઈ શકો છો? તું તો બોલતી જ નહીં. આદિ, રોનક, તમને દેવજળને કાંઈ અક્કલ છે કે નહીં? આપણો માળો વિખાઈ રહ્યો છે. તો શું બા, સમજતા નથી એ કંઈ? મેં કહ્યું કે અલગ ના થવું જોઈએ, આપણે પરિવારને સાથે મળીને રહેવું જોઈએ. પણ શું કામ ના થવું જોઈએ? એમ પણ આપણે બંને તો બનતું નથી ને. હું ઘરના કોઈ કામ નથી કરાવતી, તમને સરખી રીતે રાખતી નથી. આ મારા પિયરિયા વાળા આવે ત્યારે વધારે સારું ખાવાનું બનાવું છું, તમારા પિયરિયા વાળા આવે ત્યારે સરખી રીતે નથી રાખતી ને. તો પછી આ બધી વાતનો શું મતલબ? એના કરતા તો નોખા થઈ જઈએ. અરે પણ પિયર ને મૂકને તડકે, પિયરી સાથે રહેવાનું છે આપણે કે એકબીજાની સાથે? પણ મીરા, આ તારી જીભ જ કાતર જેવી છે, એના લીધે જ આ બધું બગડે છે. અત્યાર સુધી તું કે એકે ન્યારે તો હારી રીતે બોલી નહીં ને? પણ હવે બોલીશ ને. શું કામ બોલવું જોઈએ તારે? આ શું કામ? એ લોકોનો વાંક છે અને છતાંય તારે નમતું લેવાનું? બિલકુલ નહીં. ખેલો પકડ ને નીકળ પિયર. હા છે ને, પિયર જઈને એવી એવી રસોઈ બનાવજે ને કે જે કોઈ દિવસ આ લોકોએ ખાધી ન હોય. જા એક મિનિટ, પણ બોલવા દેશો કે નહીં મને? શું બોલવું છે હવે તારે? બોલવા દેવ તો કહું ને. આવી ત્યારની બોલ્યા જ કરે ને, હવે શું બાકી છે બોલવાનું? જો વાક મારો જ છે બધો, તમારા કોઈનો કોઈ વાક નથી. ડરવાની જરૂર નથી, બિલકુલ નહીં. શું ડરતી નથી, સાચું કહી રહી છું. હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં, અને તમને છોડીને પણ. હું શું કામ એકલી રહું? માનું છું કે મારી ભૂલ છે, મેં કામ માડોળાઈ કરી, વર્તન માડોળાઈ કરી, બધે
બધે જ વાક મારો હતો, પણ એનો અર્થ એવો થોડી હોય કે પિયર જતું રહેવાનું. ભાભી, એવું તો નથી ને કે આ મકાન હવે અમને મળવાનું છે, એટલે તમે આવું બધું બોલી રહ્યા છો. બટ મકાનને મૂકને તડકે, મારા પરિવારની વાત કરું છું હું તો. બા, તું, રોનકભાઈ, આદિ. પણ તું જ કહેતી હતી ને કે મમ્મી તને પહેલા બહુ સરખી રીતે રાખતા હતા. દામિની બહુ ઘરમાં જ્યારથી આવ્યા ત્યારથી મમ્મીનું વર્તન બદલી ગયું તારા પ્રત્યે. દામિનીને વધારે આ ઘરમાં માન મળે છે. હા, લાગતું હતું. પણ બની શકે ને કે હું ખોટી પણ હોય, જરૂરી થોડી છે કે હું વિચારો બધું સાચું જ હોય. તો પછી આ લોકોએ જ્યારે એમ કીધું કે અમે નોખા થવાના છીએ તો તું ખુશ કેમ થતી હતી? ખબર નહીં, હોશિયાર થવા ગઈ હતી થોડીક કે પતિ જ્યારે અલગ થવાની વાત કરે ને તો હાય આ કરવી જોઈએ. પછી મને ભાન આવ્યું કે છેલ્લે ઝઘડો એ કરવો હોય ને તો પણ પરિવાર તો સાથે જોઈએ ને. ના, છેલ્લે જ્યારે પ્રોપર્ટીની વાત આવી ને કે અમે લોકો મમ્મીને રાખશું એટલે આ મકાન અમારું, ત્યારે તારી અક્કલ ઠેકાણે આવી, ત્યારે તારી આંખ ખુલી. એ પહેલા નહીં. માની લીધું કે પ્રોપર્ટીની વાત હતી, પણ આ પરિવારવાળી વાત પણ ખોટી નહોતી. પૂછો, મેં કહ્યું તું ને. હા, બોલો ને. સમજાવવાની કોશિશ કરતી હતી, રોકવાની કોશિશ કરતી હતી, કહેતી હતી કે પ્રેમથી રહીશ હવે આ ઘરમાં. હા, ઘરના બધા કામ પણ હવે એ સંભાળશે. દામિની બહુને કઈ કહેશે નહીં, તમને પણ કઈ ખીજાશે નહીં, તમે ગમે તે કામ ચીંચશો એ પોતે કરશે. હા, બધી વાત સાચી. આદિએ કીધું ને બધું, મેં એમને કહ્યું હતું. પૂછો, કહ્યું હતું ને. હા, પણ મીરા, હું એમ નથી કહેતી કે ઘરમાં બેવ આવવું હોય તો તારે જ બધું કરવાનું, આણે નહીં કરવાનું. કરો, બેવ જણા મળી સંપીને બે બહેનોની જેમ રહ્યો તો કાંઈ ન થાય, પણ તારે તો એકલીને જ હોદ્દો સંભાળવો હતો, હે ને? હવે એવું નહીં થાય ને, પણ મેં આદિ સાથે બધી જ વાત કરી લીધી છે. હવે ભૂલ થાય ને તું ધક્કા મારીને કાઢી મૂકજો બસ. અરે ધક્કા મારવાની શું જરૂર છે? આ પ્લાનને અત્યારે ખાલી અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. હા, જ્યારે પણ જો બીજી વાર ઘરમાં ઝઘડો થાય તો આ પ્લાન અહીંયાથી શરૂ થશે. તું તારા પિયર ભેગી, હું એકલો રૂમ રાખીને રહીશ અને આ લોકો અહીંયા રહેશે શાંતિથી. હું આ બેગ મૂકી આવું વળી. નહીં ને, પ્લાન ચેન્જ થયો તો હું તો ધક્કા મારીને બેગ મૂકી આવું. ધીરે ધીરે. એ ના, ઓલું શું કહેવાય, મિશન સક્સેસ. હા હા, તમે લોકોએ પ્લાન આપ્યો એ પ્રમાણે મેં કરી તો નાખ્યું, પણ ડર લાગતો હતો મને. ડર તો મને લાગતો હતો, તું સાચે મારવાનો હોય ને એવું લાગતો હતો મને, એમ કે આજે તો ખાવાનો જ છે. હવે ઘરમાં શાંતિ રહેશે એવું લાગે છે, પણ જોઈએ આગળ શું થાય છે. બાકી પ્લાન તો આપણી પાસે હજી એમનો એમ જ ઊભો છે. હા, પણ મને લાગે હવે કઈ નહીં થાય, સીધી થઈ ગઈ. કહેવાય કે કૂતરાની પૂંછડી વાકી રહે, પણ આની તો સીધી થઈ જ ગઈ. હવે હું શાંતિથી બેસું, ક્યારનો દોડા દોડી કરું છું. અરે એમ થોડી ચાલ, ભાભીને બોલો એમ ને. તમે શાંતિથી બેસો એમને ગમે જ નહીં. ના ના, હવે તમે આવું ના બોલો અને ચા મૂકો. હવે તમારા હાથની ચા પી લઈએ થોડી. બેસો બેસો મમ્મી. હાશ.